મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય ગુજરાતી. આજે આપણે આ વિડીયોમાં કાવ્ય 4 ભૂલી ગયા પછીના મહત્વના સવાલ જવાબ જોઈશું. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન: ભૂલી ગયા પછી કૃતિના કર્તા કોણ છે? ભૂલી ગયા પછી કૃતિના કર્તા રઘુવીર ચૌધરી છે. પ્રશ્ન: ભૂલી ગયા પછી કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે? ભૂલી ગયા પછી કૃતિનો સાહિત્ય પ્રકાર એકાંકી છે. પ્રશ્ન: રઘુવીર ચૌધરીનું જન્મ સ્થળ કયું છે? રઘુવીર ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામમાં થયો છે. ત્યારબાદ ભૂલી ગયા પછી કૃતિ શેમાંથી લેવામાં આવી છે? ભૂલી ગયા પછી કૃતિ ત્રીજો પુરુષમાંથી લેવામાં આવી છે. રીંચ માણસને જોઈ શું કરે છે? રીંચ માણસને જોઈને જનુનથી પ્રતિકાર કરે છે. ત્યારબાદ વિરાટભાઈએ મનીષા અને નરેશની સગાઈની શા માટે ના પાડી? તેને ખ્યાલ હતો કે તેની દીકરી નમણી, નાજુક અને ડરપોક છે. તે ગરોળીથી પણ ડરી જાય છે. સિંહની એકાત્રાળ સાંભળતા તે મરી જશે અને નરેન વિધુર બનશે, એટલે વિરાટભાઈ સગાઈને ના પાડે છે. પ્રશ્ન: મનીષાએ સુરતી કુટુંબને કોના હુમલાથી બચાવ્યું હતું? મનીષાએ સુરતી કુટુંબને રીંછના હુમલાથી બચાવ્યું હતું. નરેને કઈ તાલીમ લીધી હતી? નરેને વન રક્ષકની તાલીમ લીધી હતી. પ્રશ્ન: આબુમાં નરેન ક્યાં પદ પર નોકરી કરતો હતો? આબુમાં નરેન વન અધિકારીના પદ પર નોકરી કરતો હતો. પ્રશ્ન: મનીષાની માતાના હૃદયના ધબકારા શાથી દર્દ બની ગયા? વાઘની છલાંગ જોઈને મનીષાની માતાના હૃદયમાં ધબકારા દર્દ બની જાય છે. ત્યારબાદ વિરાટ નરેનને કોના ઉપર કાવ્ય લખવાનું કહે છે? વિરાટ નરેનને પોતાના ઉપર કાવ્ય લખવાનું કહે છે. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. તો તેમાં પહેલો પ્રશ્ન છે: નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? નરેન જે મનીષાને ઓળખતો હતો એ નમણી અને નાજુક હતી. એ ખરું, પણ એના પર કવિતા નહોતો લખતો. એની અટક દેસાઈ હતી અને એનું ગામ સુરત હતું. એ ખડુતબ અને નિર્ભય ન હતી, તેથી તે ગળોથી પણ દરી જનાર હતી. પ્રશ્ન: વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે? કારણ કે વિરાટભાઈને ખબર હતી કે પોતાની પુત્રી દેખાવડી અને નમણી છે, પરંતુ ડરપોક એટલે છે કે એક ગરોળીથી પણ ન પકડી શકે. જંગલમાં સિંહની એક ગર્જના સાંભળી મરી જશે તો નરેનને વિધુરનું જીવન જીવવું પડશે. માટે પ્રશ્ન: નરેનને નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા શા માટે ન રહ્યો? સલોનીના મતે પ્રશ્નના પ્રત્યાઘાતમાં નરેન તેને જણાવે છે કે જીવનમાં એક અણધારી ક્ષણ આવી. આ ક્ષણ હૃદયમાં ઊંડો આઘાત કરી ગઈ. મૂળ વસ્તુ ગુમાવ્યા પછી સુંદરતા કે મોહકતાનો મારે મન મહિમા ઓછો થતો ગયો અને હવે તો માત્ર નિષ્ઠાપૂર્વક નોકરી કરું છું. આ ઉદ્ગારો નરેનના મુખમાંથી સરી પડ્યા. નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. તેમાં પહેલો પ્રશ્ન છે: મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો. આ પ્રશ્નનો જવાબ આ પ્રમાણે: આની કૃતિ છે ભૂલી ગયા પછી, કર્તા રઘુવીર ચૌધરી, સાહિત્ય પ્રકાર છે એકાંકી, સંદર્ભ ત્રીજો પુરુષ. ભૂલી ગયા પછી એકાંકીમાં સર્જકે સંબંધ તૂટ્યા પછી ફરી એ સંબંધ બંધાય તે ઘટના વ્યક્ત કરી છે, એટલે એકાંકી શીર્ષક યથાર્થ સ્પષ્ટ થાય છે. તે સંદર્ભે મનીષાનું પાત્ર લેખનના સંદર્ભે એક પંક્તિ યાદ આવે છે કે જળ મળે ને ઝાંઝવા પીવાય છે, જિંદગી બસ એ રીતે જીવાય છે, સાવ હલકા ફૂલ જેવો પ્રેમ છે, કેમ તોય મળવું ભારે થાય છે. મનીષા એક શિકારી પિતા વિરાટની પુત્રી છે. મનીષા નરેનના પ્રેમમાં છે, પણ તેના પિતા મનીષાની ક્ષમતા જાણતા ન હોવાથી તેમની મંજૂરી મળી નહીં અને તેઓ બંને લગ્ન કરી શક્યા નહીં. જોકે તેમનો પ્રેમ જળવાઈ રહ્યો. એક વખત આબુ ઉપર પર્વતારોહણ કરવા ગયા ત્યારે મનીષાએ એક સુરતી કુટુંબને રીંછના પંજામાંથી છોડાવ્યું.
एक नाजुक अने नमणी कन्या खड़तल अने निर्भय न थई शके ए विषय पर मनीषाए एक दिवस भाषण आपेलू अने एने विगत छापामां एना फोटा साथे छपाई हती। आ हकीकतथी अजाण नरेनने तेनी खबर पड़ी कि त्यारे तेने तू तो साहसमां मारथी पण आगळ निकळी गई, निर्भय थता तू प्रेम स्वरूप बनी गई, आत्मस्वरूप बनी गई एवा शब्दोथी मनीषाने बिरदावी। मनीषाना पिताने जाण थता तेओ पण आनंद विभोर थई गया। तेने उचकीने तेमने समग्र प्रेक्षकों समक्ष भाषण कर्युं, ते मारा करता पण चढ़ियाती छे कारण के ते मारी दीकरी छे, एम कहीने तेना पिताए मनीषाना पराक्रमनुं गौरव कर्युं, सौने मिठाई खवडावी। तेमणे मनीषा अने नरेनने तमारा भविष्यमां प्रेम सूर्य अंकित ध्वज फरकावो एवा आशीर्वाद आप्या। अंतमां मनीषा अने नरेनना सच्चा प्रेमनो विजय थयो। मनीषा अने नरेनना पात्र द्वारा बंनेनी क्षमतानो परिचय व्यक्त थाय छे अने एकांकीमां नारी शक्तिना दर्शन थाय छे अने छेल्ला पंक्तिमां समापन व्यक्त करीए कि स्मितनो प्यालो भरेलो राखजे, गम मेमां डूबेलो राखजे, रण वचારે પ્યાસ લાગે છે વધુ, પ્રીતનો વહેતો તું રેલો રાખજે। મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ શેર કરો। આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11 12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે। આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે। થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક।